રીતે કેલરી ગણવાની હોય કોઈ દર્દીની કે તંદુરસ્ત વ્યક્તિની, તો આપણે એને કહીએ છીએ કે છેલ્લા 24 કલાકમાં એને શું શું ખાધું, અને ગઈકાલનો દિવસ એનો એક સામાન્ય દિવસ હતો ને, કંઈ સ્પેશિયલ દિવસ પાર્ટી વગેરે તો નહોતી ને, એને આપણે ઓરલ ક્વેશ્ચનર મેથડ ઓફ ડાયટ અધી સર્વે કહેવાય, જે ઇન્ડિવિજ્યુઅલનું છે. એ દર્દીને કોઈ કિડનીની બીમારી હોય કે હૃદયની બીમારી હોય એના માટે આપણે કેલરી જાણવું, કેલરી ગણવી જરૂરી પડે. વળી કોઈક વાર એવું બને કે એને ઓબેસિટી હોય, સ્થૂળતા હોય, વજન ઘટાડવું હોય, કોઈકને વળી વજન વધારવું હોય, આ બધા સંજોગોમાં કોઈકને વળી નેફ્રોટિક સિન્ડ્રોમ જેવો રોગ લાગુ પડ્યો હોય તો એને કેટલું પ્રોટીન આપવું, એવી ઘણી બધી પરિસ્થિતિમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ કેલરીની જરૂરિયાત હોય. કુટુંબમાં કેટલી કેલરી વપરાય છે અને કુટુંબના સભ્યોને કન્ઝમ્પશન યુનિટમાં કન્વર્ટ કરીને એક કન્ઝમ્પશન યુનિટ બરાબર 2400 કેલરી એ હિસાબે કેટલી કેલરી કુટુંબ દીઠ વપરાય છે, એમાં પણ આપણે કુટુંબની એક જાણકાર વ્યક્તિને પૂછીએ છીએ કે ભાઈ એક વર્ષમાં કેટલા ઘઉં ચોખા ભરે છે, કે એક મહિનામાં ખાંડ તેલ ગોળ ઘી કેટલું લાવે છે, કે દર અઠવાડિયે કેટલા ફ્રૂટ લાવે છે, કે રોજ કેટલું શાક લાવે છે, એ બધાનું આપણે આ રીતે લખાણ કરીએ છીએ અને એ આખા કુટુંબને કેટલી કેલરી મળે છે. સામાન્ય રીતે 2400 કેલરી એક કન્ઝમ્પશનની આપવી જોઈએ, તો એ કુટુંબને 2400 કેલરી એટલે કે બેલેન્સ ડાયટ મળે છે એવું કહેવાય. એ ઓરલ ક્વેશ્ચનર મેથડ સામાન્ય રીતે હોય. એક બીજી પણ પદ્ધતિ છે જેમાં જે કુટુંબો વોલન્ટિયર કરે એવા કુટુંબોને હું કહું છું કે તમે જેટલો સૂકો ખાદ્ય પદાર્થ એટલે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, તુવેરની દાળ છે, એ ખોરાકમાં વાપરવાનો હોય આવતીકાલની રસોઈમાં, એ બધું ગણી રાખજો. એટલે એ જે ગૃહિણી છે એ બધું ગણી રાખે કે આજે મેં 40 ગ્રામ ચોખા લીધા, એને હું સાધનો પણ આપું ગણતરી માટેના, 50 ગ્રામ તુવેરની દાળ લીધી, 600 ગ્રામ લોટ લીધો, લગભગ 100 ml જેટલું અમે કપાસિયાનું તેલ લીધું કે પછી સિંગ તેલ લીધું, એ બધું એ ગણી રાખે, પછી એને આધારે હું કેલરી ગણું, તો એ પણ એક કહેવાય. એક પદ્ધતિ છે કે આ કુટુંબમાં રોજ કેટલી કેલરી અને વધારે ગણીએ તો રોજ કેટલું પ્રોટીન મળે છે કુટુંબના તમામ સભ્યોમાં ભેગા થઈને. એવી રીતે એ જ કુટુંબમાં આપણે જે સૂકા પદાર્થોની ગણતરી કરીએ, એવી રીતે જ્યારે એ લોકો રાંધે ત્યારે એ રાંધેલું કે ભાઈ કેટલી ખીચડી થઈ છે આજે, 280 ગ્રામ, 450 ગ્રામ, દાળ કેટલા મિલીલીટર થઈ છે, 1 લિટર, 2 લિટર કે 200 ગ્રામ કે 300 ગ્રામ, એને આધાર પણ આખા કુટુંબમાં આજે કેટલી કેલરી લેવાય, આજે કેટલું પ્રોટીન લેવાયું અને એ પ્રમાણે કેટલા ટ્રેસ એલિમેન્ટ લેવાયા એ પણ ગણી શકાય છે. મુખ્યત્વે આપણને કેલરીમાં રસ છે એટલે કેલરીની ગણતરી આપણે આ રીતે કરીએ છીએ. એવી રિસર્ચમાં એક ડાયરી મેથડ છે. આ બધું તો આપણે થોડું અડસટતે એટલે એસ્ટિમેશન થાય, પણ રિસર્ચમાં એવું નહીં ચાલે એટલે મેં ડાયરી મેથડ છે એટલે તમે બધા વોલન્ટિયર હો તો હું તમને કહું કે ભાઈ તમે જેટલું ખાઓ એ બધું અમે નોંધી લો. દાખલા તરીકે 2 રોટલી ખાઓ તો એ નોંધવાની કે 2 રોટલી ખાધી, અને પછી એમાં એ પણ હોય કે 1 રોટલી બનાવવામાં કેટલો લોટ વપરાયો અને કેટલું તેલ વપરાયો. એટલે જે રોટલી બનાવનાર વ્યક્તિ હોય એ એવું કહે કે આજે મેં 500 ગ્રામ લોટ લીધો અને લગભગ 50 ml તેલ લીધું અને એમાંથી મેં 10 રોટલી બનાવી, એટલે આપણને ખબર પડે કે 1 રોટલીમાં કેટલું તેલ અને કેટલો લોટ હતો, એને આધારે આપણને 1 રોટલીમાંથી કેટલી કેલરી મળતી હશે. એ જ રીતે દાળ ભાત શાક એ બધા માટે પણ ગણતરી કરી શકાય. એક ડાયરી મેથડ છે કે તમારે ટપકાવી દેવાનું ડાયરીમાં કે આજે મેં શું શું લીધું. એક રિસર્ચની મેથડ છે. આ રીતે આપણે ડાયટરી સર્વે યુઝવલી કરતા હોઈએ છીએ. આ પદ્ધતિ સામાન્ય રીતે કુદરતી કે મેન મેડ ડિઝાસ્ટર થાય, લોકોને શેલ્ટર હાઉસમાં મૂકવામાં આવે ત્યારે પણ ખાસ આની જોગવાઈ જોવી પડે કે ઓછામાં ઓછી 2200 થી 2400 કેલરી લોકોને મળે એના માટે આપણે શું આપવાનું, કયા પદાર્થો આપવાના, એના માટે પણ ડાયટરી સર્વે ખૂબ અગત્યનો છે અને આ ડાયટ કે કેલ્ક્યુલેશન એ બધામાં આપણને ખૂબ અગત્યનું પડે. એટલે કુદરતી આફત આવી હોય કે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય કે બધા શરણાર્થીઓના કેમ્પ રચાયા હોય, અથવા મેં કહ્યું એ પ્રમાણે કે માનો હવે COVID-19ના કોવિડ કેર સેન્ટર બધા ઊભા થયા હોય ત્યાંના લોકોને ખાદ્ય પદાર્થો અથવા તો ખાવાનું પૂરું પાડવાનું, એ બધામાં ડાયટરી સર્વે એક સાયન્ટિસ્ટ છે. આમ સામાન્ય રીતે લોકો પોતાના અંદાજ પ્રમાણે બધું કરી લેતા હોય છે એટલે આને આપણે કહેતા હોઈએ છીએ ડિફરન્ટ મેથડ્સ ઓફ ડાયટરી સર્વે. ભાવિને હું પૂછીશ કે ગઈકાલ સવારે 8 વાગ્યાથી લઈને આજે સવારે 8 વાગ્યા સુધીમાં એને શું શું ખાધું,
એટલે તું પણ તારા મનમાં યાદ રાખજે કે શું શું તે ખાધું. નાની નાની વસ્તુ હોય ને, કોલ્ડ ડ્રિંક પીધું હોય કે ચા પીધી હોય કે એક ચોકલેટ ખાધી હોય કે બિસ્કિટ ખાધી હોય, કેટલીક વાર એ પણ અગત્યની બને. જનરલી કદાચ એટલી અગત્યની થાય, હોસ્પિટલાઇઝ પેશન્ટમાં, ઇન્સ્યુલિન પર પેશન્ટમાં એ બધું અગત્યનું બને. તમારું વજન કેટલું છે? 62. ઊંચાઈ કેટલી છે? 6 ફૂટ. 6 ફૂટ ઊંચાઈ છે. કેટલા સેન્ટીમીટર થાય? 180. વેજીટેરિયન છો તમે કે મિક્સ વેજીટેરિયન? શારીરિક શ્રમનું પ્રમાણ રોજ કેટલું? સાધારણ છે, મધ્યમ પ્રકારનું કે વધારે? એટલે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ. બરાબર. ગઈકાલે સવારે કેટલા વાગે ઉઠ્યા તમે? 7. પછી ચા નાસ્તો? કેટલા વાગે ચા નાસ્તો કર્યો? 1 કપ ચા ને? અને ભાખરી કેટલી? 1 ભાખરી. એટલે કેટલી પૂરી થાય? 1 ભાખરી એટલે 2-3. 3 પૂરીની સાઈઝ. 1 કપ ચા અને ભાખરી. પછી 8 વાગે બીજું કઈ લીધું નાસ્તામાં? પછી સીધું લંચ? લંચમાં શું શું લીધું? રોટલી, શાક, કઠવાનું શાક. રોટલી, ફુલકા રોટલી? ઘી ચોપડેલી ને? અને પછી કઠોળ, ચણાનું શાક. એ કેટલું હશે તમને ગ્રામનો અંદાજ આવે? એક આખી વાટકી કે એવું કઈ? આખી વાટકી 200 ગ્રામ. રસા વાળા હતા? સારું. રોટલી, ચણાનું શાક, પછી છાશ, સલાડ. સલાડમાં શેનું સલાડ હતું? એક વાટકી જેવું હશે કે વધારે? અને છાશ કેટલી ml લગભગ? 300 ml. ઘરે બનાવેલી પાતળી પાણી વાળી? હા, ઘરે બનાવેલી. પછી બપોરે ચા એવું કઈ પીધું છે? પછી સીધા રાત્રે જમ્યા? નાસ્તો કર્યો. નાસ્તો કેટલા વાગે? 6. નાસ્તામાં શું શું કર્યું? ખારી સિંગ. ખારી કેટલી? 50 ગ્રામ ખરી. એ બિસ્કિટ કયા ખાધા? પાર્લેજી કે પતંજલિ ના કે? કેટલા નંગ ખાધા બિસ્કિટ? 2-3. 2-3. ખારી સિંગ બિસ્કિટ. પછી એની સાથે ચા, કોફી એવું કઈ? મમરા. મમરા 50 ગ્રામ જેટલા હશે મમરા. અને બીજું કઈ? ફ્રૂટ્સમાં કીવી અને બનાના. કીવી કેટલા નંગ? 1 આખો ખરા. અને કેવ? હા, કેવ 1. નાનું કે મધ્યમ સાઈઝનું? મધ્યમ. પછી રાત્રે શું જમ્યા? રાત્રે ભાત અને લીલું શાક. ભાખરી કેટલી? 3. 2. લીલું શાક કયું હતું? મેથીની, તાંદરજાની એવું કઈ? તુરિયા. એ કેટલું? 1 વાટકી ભરીને? એ પણ રસ્તા વાળું હતું? હા. ભાખરી, તુરિયાનું શાક, પછી દૂધ. એ કેટલા ml હશે લગભગ? ગ્લાસ ભરીને કે કપ ભરીને? કપ ભરીને. એટલે લગભગ 150 મિલીલીટર ખંડ? 150. ખાંડ સાથે કે ખાંડ વગર? ના, એમના. એટલે તુરિયાનું શાક, ભાખરી, દૂધ, પછી બીજું કઈ? પાપડ. પાપડ. અરે, એક નંગ. મોટો હોય છે કે નાનો? મીડિયમ. મીડિયમ સાઈઝ. સારું. પછી બીજું કઈ? ના, બસ. આ બધાની ઉપર કઈ અથાણું લીધું હોય, તેલ નાખ્યું હોય પાપડ ઉપર, એવું કશું? ઉપરથી કઈ ભભરાવ્યું હોય એવું કશું જ નથી. સલાડમાં થોડું હોય? હા,
એ તો ઠીક છે, એ તો સોલ્ટ ને ને કઈ મીઠાઈનો ટુકડો કે એવું કઈ બાજુમાંથી કોઈ કે પડોશી મીઠાઈ મોકલાવી હોય કે સત્યનારાયણની કથાનો શીરો કે એવું કઈ એવું કશું નથી ખાતું ને. એટલે યાદ કરો કે આમાં કઈ ઉમેરવા જેવું છે. નાસ્તામાં ખજુરામાં કેટલા નવ છથી સાત પૂછી લીધું. કોઈક વાર થોડુંક અંડર એસ્ટિમેશન હોય, કોઈક વાર થોડું ઓવર એસ્ટિમેશન હોય, સહેજ ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન હોય, ને આ ટિપિકલ ડે હતો એટલે લગભગ આ જ પ્રકારનું એમનું રોજનું ડાયટ હશે તંદુરસ્ત વ્યક્તિ તરીકે એવું માનીને આપણે ચાલીએ.